नमस्कार समाचारों साथे हूँ चुजायश। महत्वपूर्ण अपडेट आवी रह्यु छे। आखरे महत्वपूर्ण बिल जे विधानसभा में रजू थयु छे, जाहिर परीक्षा गैररीति अटकावानुं बिल गृह में रजू करी देवामां आव्युं छे। जे गृह राज्य प्रधान हर्ष संघवीए बिल रजू कर्युं छे, वधु विगते बात करी रह्या छे। जोड़ाई रह्या छे टीवी एसोसिएट एडिटर किंजल। किंजल, बिल रजू थयु छे, शुं महत्वपूर्ण बाबतो आ बिलनी अने हाल शुं कार्यवाही चाली रही छे त्यां? जी बिल्कुल, देखो पहली वक्त एवं थयु छे के बिल पण सत्रना पहला दिवसे रजू थयु छे। बिल रजू थता पहेला जे विधानसभाना जे अध्यक्ष छे शंकर चौधरी, तेमणे मध्यस्थी करी छे। तेमणे खूब स्पष्टताथी सत्ता पक्ष अने विपक्ष बन्नेने कीधुं छे। सत्ता पक्षने पण एवं कहेवामां आव्युं छे के बिलना जे महत्वना पासा छे ते रजू करवामां आवे, तेनी साथे विपक्षने पण एवं कहेवामां आव्युं छे के आक्षेप प्रत्याक्षेप कर्या वगर अन्य राज्योमां शुं थतुं हतुं अथवा तो जे ज्यां कोंग्रेसनुं शासन छे त्यां शुं थाय छे, भाजपनું શાસન છે ત્યાં શું થાય છે, તેના કરતા આ બિલમાં જે સુધારા કરવાના છે, બિલ ઉપર મુદ્દા પર વાત કરે તેની સાથે સરકારને પણ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે કે ઘણી વખતે વિપક્ષ દ્વારા પણ ખૂબ જ મહત્વના જે સુધારા છે કે સૂચનો આપતા હોય છે, પરંતુ કેમ કે એ વિપક્ષમાંથી સૂચન આપે છે, સુધારા આપે છે, એટલે તેમને અવગણવા એ પ્રકારનું વર્તણૂક ન હોવી જોઈએ। વાત હાલમાં ગુજરાતના લાખો યુવાનોની છે કે જેમની માટે આજે પરીક્ષા હોય છે, પરીક્ષા જરૂરી છે અને પરીક્ષામાં હંમેશા ટ્રાન્સપરન્સી રહે તે જરૂરી છે। બિલની જો વાત કરવામાં આવે તો બિલની જોગવાઈની અંદર 10 લાખથી લઈ અને 1 કરોડ સુધીની સજાની જોગવાઈ છે, તેની સાથે જ દંડની જોગવાઈ છે। પ્રિન્ટિંગ પ્રેસ સુધીના નાના જે કર્મચારીથી માંડી અને અધિકારીઓને જવાબદેહી એની અંદર આપવામાં આવી છે। જો કોન્સ્પરન્સીની વાત હોય તો કેટલાક સેન્ટરો છે તેને પરમાનન્ટ બંધ કરવાની વાત છે, એટલે કહી શકાય કે અનેક જે સુધારાઓ છે અને સુધારાઓ સાથે આ બિલ છે, બિલ મૂકવામાં આવી રહ્યું છે। હરસંઘવી ગૃહમંત્રીજીના દ્વારા હવે બિલ મૂકવામાં આવશે, ત્યારબાદ ચર્ચાઓ શરૂ થશે। અતિ મહત્વપૂર્ણ બિલ ગુજરાત માટે માનવામાં આવી રહ્યું છે અને એટલે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે જયેશ, કેમ કે નવી સરકારમાં બહુમતી સરકારમાં પણ આ વખતે પેપર ફૂટ્યા છે, અનેક જે ઉમેદવારો હતા એ નિરાશ થયા છે અને એ જ કારણે આ બિલ ખૂબ જ મહત્વનું છે, વિધાનસભામાં આવી ચૂક્યું છે અને માનવામાં પણ આવી રહ્યું છે કે 5 વાગ્યા સુધીમાં આ બિલ પારિત થઈ શકે છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે 5 વાગ્યા સુધીમાં આ બિલ પારિત થઈ જશે, જોકે મહત્વપૂર્ણ બાબત એ રહેશે કે આખરે પહેલા દિવસે આ બિલ રજૂ થયું છે તેની પર ચર્ચા વિચારણા બાદ આખરે શું નિષ્કર્ષ સામે આવશે તે પણ અતિ મહત્વપૂર્ણ બની રહેશે। આખરે શંકર ચૌધરીએ પણ બિલ પર તંદુરસ્ત ચર્ચા થવી જોઈએ તે વાત ગૃહમાં મૂકી, જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવાનું જે આ બિલ છે તેને મુદ્દે આખરે જે પણ સૂચન વિપક્ષ તરફથી પણ ઘણા મહત્વપૂર્ણ બની રહેતા હોય છે તે વાત પણ તેમણે ગૃહમાં જણાવી હતી। પણ બિલ પર ચર્ચા પહેલાં સ્પીકરે સત્તા પક્ષ અને વિપક્ષને બંનેને ટકોર કરી છે અને આ બિલ પર એક તંદુરસ્ત ચર્ચા થાય તે માટે આહ્વાન કર્યું છે। આખરે ચર્ચા બાદ જે કંઈ પણ સૂચન હશે અને તે સ્વીકાર્ય બને અને આ બિલ સુપેરે પારિત થાય તે માટેનું આજનો આ પ્રયત્ન રહેશે અને 5 વાગ્યા સુધીમાં તમામ પરિસ્થિતિઓ સ્પષ્ટ થઈ જશે। પણ જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા માટેનું આ બિલ પહેલા જ દિવસે રજૂ કરીને આખરે એ સ્પષ્ટ કરાવ્યું છે કે આગામી દિવસોમાં સરકાર આ મામલે કડક હાથે કામગીરી કરશે। કારણ કે પાછલા થોડા વર્ષોની અંદર એક બાદ એક જે રીતે પેપર લીક થઈ રહ્યા હતા, પેપર ફૂટી રહ્યા હતા, તેને લઈને ભારે ઉહાપો મચ્યો હતો અને ત્યારબાદ આખરે જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવાનું આ બિલ આજે રજૂ થયું છે। આ માટેનું જે તમામ ચર્ચા વિચારણા છે તે પણ તંદુરસ્ત રીતે થાય, સલાહ સૂચન થાય, ટીકાત્મક બાબતોને આખરે ચર્ચાની એરણ પર લાવવામાં આવે તે માટેનો આ પ્રયાસ છે અને 5 વાગ્યા સુધીમાં આ તમામ બાબતોને લઈને મહત્વપૂર્ણ નિષ્કર્ષ પણ સામે આવી શકે છે। પણ હાલ જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવાનું આ બિલ ગૃહમાં રજૂ થયા બાદ તેની પર શું સલાહ સૂચન આવે છે, કઈ મહત્વપૂર્ણ ટકોર આવે છે તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કરી દીધું છે અને બિલ પર ચર્ચા પહેલાં સ્પીકરે પણ સત્તાપક્ષ અને વિપક્ષ બંનેને મહત્વપૂર્ણ ટકોર કરી અને આ બિલ પર આખરે મુદ્દા ચર્ચા થાય અને સાથોસાથ કોઈ સૂચન અને નિષ્કર્ષ નીકળે તે માટેના પ્રયત્ન હાથ ધરાયા છે। પણ નવો જે કાયદો છે તેમાં કડક જોગવાયો છે, ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને દંડ અને જેલ આ તમામ પ્રકારની જોગવાઈઓ કરાય છે। પરીક્ષા કર્મચારીને ધમકાવવા બદલની પણ જોગવાઈ છે, કાબત રાખો ટોળકીને ઓછામાં ઓછી 7 વર્ષ, વધુમાં વધુ 10 વર્ષની સજા, ષડયંત્ર રચનાર લોકોને 1 કરોડના દંડની પણ જોગવાઈ, દોષિતોની મિલકતો જપ્ત કરી દંડ વસૂલવાની પણ જોગવાઈ છે